પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુત્રિત શ્રીમદ રાજ ચંદ્ર તણી કૃપાનજરે સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા પરમાત્મા શ્રીમદ રામચંદ્ર ભગવાન ના મતનાથ બનતા છે પદક્રમ 500 શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે એટલે આત્મા આત્મ પરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે કેમ કે અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણ સ્થાનકે વર્તા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદ વશે 14 અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેને વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિકે ભલામણ દીધી છે તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્તિભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષે કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ. જો ઉપદેશ બોધ જીવને અંતકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષે નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કયા છે અને એવા જે જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવ જે થયેલી દેહબુદ્ધિ મટી છે એટલે આત્મા આત્મપરિણામી થયો છે એવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રાપ્ત વ્યવસાય છે
ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેવા કે શ્રી તીર્થંકરાની માવે એમ કહ્યું છે કે વિપર્યાસ બુદ્ધિ મટી છે, એટલે મિથ્યા તો ગયું છે. દેહાદીને વિશે થયેલી આત્મબુદ્ધિ મટી છે, દેહ તે હું નહીં એમ થયું છે, હું દેહ તે હું નહીં એમ થયું છે. આત્મબળ છે થયેલી દેહ બુદ્ધિ તે મટી છે, એ મિથ્યા તો ગયું છે, દેહ મત ગયું છે. એટલે આત્મા આત્મપરિણામી થયો છે. આવા જ્ઞાની પણ સંકિત પામેલા પણ તેવા જ્ઞાની છે, પણ જ્યાં સુધી પ્રાપ્ત થાય છે ત્યાંથી જાગૃત વાળા યોગ છે. સંકિતિ પણ ત્યાગ નથી હજુ બાજુ, એને જાળવા જેવું છે. સાધુને સર્વત્યાગ રહેતો શું વાંધો નથી, પણ જેને જોવું પડે જાગવું પડે. આત્મા આત્મપ્રણામી થયો તેવા જ્ઞાની પુરુષને પણ જ્યોતિ પ્રાપ્ત વ્યવસાય છે, એ સંસારમાં છે, ધંધામાં છે, ત્યાં સુધી જાગૃતિ મારે યોગ જાગતા રહેજો, સાચવજો. જરાક બાણું ઉગલું કે બીજું પેચી તો છે, ચોકી પેલો રાખજો, નહીં તો જરાક માંથી દબરું થઈ જાય. એક જરાક ગયું તો વાત ગઈ. એવા જ્ઞાની પુત્રે પણ જ્યાં સુધી પ્રભદેવ ઈચ્છા છે જાગૃત યોગ છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યું છે જ્ઞાની. આવા સંકિત જીવને પણ જ્ઞાન કે જાણજો. હજુ તમે રસ્તામાં છો, લક્ષી પડશો જો બેધાદ રહેશો તો. ચાર ઘનગાતી કર્મ જ્યાં ચિહ્ન છે એવા શત્રુ પરમાત્મા વિશે તું જ્ઞાન કેવું જ્ઞાન વાંધો નથી, એને કઈ ચોટે નહીં, બસ ચોખ્ખો થઈ ગયો, એને રાગ જ નથી, મોહ નથી, શું ચોટે એ ગમે ત્યાં જાય પણ વાંધો નહીં. એને અંતરાય કોઈ ન થાય. શું કહ્યું ઠેઠ? કેવું જ્ઞાન થતા સુધી જાગતા રહેજો. આવું તો નજીક આવ્યું, નજીક લૂંટાઈ જશો. ખેર જતા સુધી જે ઉપર જાય ને વધારે હાથો વાતું આવું તો ને અગર આવ્યું લૂંટાઈ જાય. લાખ રૂપિયા ખિસ્સામાં લઈને જતો હોય સુણાવ ઊંઘે ઊંઘે જતું રહે. આવું તો આણંદ આવત વાંધો નહીં, ગાડી બની આવું શું વાંધો, આવું વાંધો નહીં. આ બસમાં બેઠા છે શું વાંધો, સુમણી બહુ કરાવશે, અવસુમણી ભાગો ને આવ ગયા પહોંચી ગયો, પણ તો બધી લૂંટાઈ જાય. યમોના સંભાળી ઘણો ગણિતો દોષથી ડરો, દિશે રસ્તો સહેલો ભવ શ્રી અંત ભરો, ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સીમ સુધી. કેમ જુદા તમને તો છેલ્લે પગલે પડતો આટકો ભાગી જાય બેરે જાય. આવું તો નહીં જાગતા ના રહ્યા તો ગઈ વાત. મારા પાડોશમાં ખેતરમાં રાવજી ડાયા તુવેર જોડી ઉપડી કોથળા ભરીને તૈયાર કર્યા. લગભગ 4 વાગ્યાનો સમય થયેલો રાતનો, અત્યારે ઊંઘી જઈએ, ઊંઘી ગયા તો એ કોથળો ના મળે. પાછળ મિયાનું ગામ છે ને, જોઈ રહ્યા છે આવશું હતું આપણો ઉપરી તૈયાર કોથળા બાંધ્યા છે ને, હવાર થયું
ચાર ગણગાતી કર્મ જ્યાં ચિર થયા છે એવા સત્સ્વરૂપ પરમાત્મા વિશે તો સંપૂર્ણ જ્ઞાન સંપૂર્ણ જાગૃત તુર્યાવસ્થા છે. તીર્થંકરને કેવડીને નહીં મળતો, કેનો તો અંદર વિષય કશા જ નથી, કશ જ નથી, ક્યાં ચોટે એને કઈ મળતો નહીં. લુગડા કોપડી ઓઢી હોય અને થોરિયાની વાડમાં નાની નેળમાં થઈને થવાનું હોય તો પેલા થોરિયા કોટા વળગે પણ કૂતરો નીકળી જાય, એમ કેમ લુગડું છે, એમ કેમ કોમળી છે. એટલે જાળવાનું છે ભગવાન થી કશું વળી ગયું ચોટે છે ને એને સાચવવા જેવું છે. કેમ આપણે ઠેઠ જવું છે અને જો સવાદ ના રહ્યા તો ગબડી પડશો ખલાસ, બર બધા લોકો ભાઈ ગયા અમર વાંધો નહીં આવે. હવે તો ઉપવાસી તો જતો રહે તથાપિ તેથી ન્યૂન એવા વિરત્યાદિ ગુણ સ્થાનકે વર્તા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. જો વિરતિ એટલે સાધુ થયા હોય તોય એવા જ્ઞાનીને તો ક્ષણ કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે દરેક કાર્યમાં જોતો રહે, ભૂલ તો નથી થતી, લખતો નથી, આત્મજાગૃતિ યોગ છે, જાગતારું પ્રમાદ વચ્ચે તપ્ર અંશે ન્યૂન જાણ છે એવા જ્ઞાની પણ અનંતકાળ પરિભ્રમણ કર્યું છે. લોકો તપ્ર જાણેલા પણ પ્રમાદ વચ્ચે ગયા નિગોદમાં. પ્રમાદ વશે ચૌદ પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુત્રે પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેને વ્યવહારના વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે એવા પુરુષે પણ જો તેવા ઉદયનો પ્રાપ્ત હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી. તીર્થંકર કેવળ જ્ઞાન પામે ત્યાં સુધી જાગૃત હોય છે, નહીં તો પાછા પડી જાય. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ તપ કર્યું, ક્યાંય લક્ષ્ય નહીં બસ આત્મામાં, ખાવા પીવાનું પણ છોડી દીધું, ઊંઘવાનું પણ મૂકી દીધું, તો શું કર્યું એટલો રમ ફરતા હતા તે મોગા મોગા કર્મો ને કાપી મારીને નસણ દીધા. એટલે જ્ઞાની પુરુષો પણ આટલું બળ કરે છે, સાવધ રહે છે, તો કેટલું સાવધ રહેવું. હોશિયાર તો સાયકલ ટોળા વચ્ચે નીકળી જાય, હજુ પાપા પગરી છે ને બહુ હાચવું પડે. ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી, આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા તીર્થંકરે બ્રાહ્મણ કરી છે. તીર્થંકરે એ મોટા જ્ઞાનીને પણ કહ્યું કે જાગતા રહેજો,
શું કહ્યું તીર્થંકરે ગૌતમને? સમયમ દ્વયમ માપમાયે. હે ગૌતમ, સમયનો પણ પ્રમાદ ના કરીશ. ગૌતમ પ્રમાદ કરતા હશે એનો હોય, પણ જરા કે નહીં કરતા તો આપણે તો પ્રમાદ નો પાર જ નથી. બધું અવળું બેન છે આપણું. આપણે કેટલા જાગતા રહેવાનું? ગૌતમ જેવા એવા જ્ઞાની ને ભગવાન પટ ચિત્ર ભગવાન ટોકે છે કે જાગતો રહેજે. તો આપણે તો ઠોઠ દિશાએ વધારે સમજી લેવાનું. નમરું ડાળ્યું વેરી કેડ વધે. જ્ઞાની પુરુષ ને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર દે બ્રાહ્મણ કીધી છે. તો પછી જેને માર્ગાનું સ્થળ વ્યવસ્થા પણ હજુ થયો નથી, હજુ માર્ગે નથી પડ્યો. એવા જીવને તો આશ્રમ વ્યવસ્થાથી વિશિષ્ટ નિવૃત્ત ભાવ રાખવો. આ સમજો, ભલભલા લૂંટે ગતર શું કહું? અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. વિચાર બધા હું શું કરવા બેઠો છું, મારે શું કરવું છે એ લક્ષ્ય રાખવું. એમ જણાવવા જેવું પણ કહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સેજે આવી શકે તેવું છે. આવા મોટાને ટોક્યા ભગવાને તો આપણે સમજી લેવાનું. બોધ બે પ્રકારથી જ્ઞાન પુરુષ કયો છે? એક તો સિદ્ધાંત બોધ ને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કાળભૂત કે ઉપદેશ બોધ. આવો પત્ર આવ્યો તો બે દાડા પણ આ બીજી વ્યક્તિ લખ્યો એટલે પાછા ફેરશે. જો ઉપદેશ બોધ જીવને અંતકરણમાં સ્થિતિમાન ન થયો હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને સ્થળ થાય તો ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. ઉપદેશ બોધમાં શું છે? આ જીવને વિષય કશા ટાળવાના. પહેલો જ્ઞાની ઉપાસે તો શું કે તું ત્યાં લોંબી થઈએ નહીં, તારા વિષય કશા ટાળ. પેલું તેલ મેરે નહીં થાતે વાંધો નહીં. અંદર વિષય કશા છે ત્યાં સુધી જ્ઞાનનો બોધ જ ના કરે. પહેલા તો દઈ વૈદ્યની પાસે જાય ને, પહેલે દાડે રેત આપે, પછી ઉપવાસ કરાવે, ત્યાર પછી દવા કરે. કારણ કે પેલું જૂનું પાછું અન્નગઢ છે. એમ આનાદીનો વિપર્યાસ બુદ્ધિ પહેરી જવી જોઈએ, નહીં તો અસર ના થાય. અંદર કોઠો જ બગડ્યો છે, દવા કેવો અસર કરે? અનાદિની વિપર્યાસ બુદ્ધિ ઘટવી જોઈએ. પણ આખો દાડો રાત દાડો વિષયમાં જ રમી રહ્યો છે, એના આશ્વાથી થાય મોજ કરવી છે. આ જીવને વિષય કશાય જ પાડ્યો છે, એ નુકસાન તો કોઈ વિજય નહીં. દેવરૂપ નહીં જાણીએ તો ચાલશે, તારા વિષય કશાય ટાળ ને. વિષય કશાય ટાળજે તો મુક્ત છે. આગળ કયો દેવરૂપ નું વિમાન છે નહીં જાણતો ને, રતન ભૂલો તો નહીં પડું ને, જાણવા જરૂર નથી. તારી પાસે આ લાયકાત હશે વિષય કાયદા તો તારે જવાનું જ છું.
કયો ગ્રહ નડશે જાણવાનું છે, કરવાનું છે આત્માનું. એને બદલે પૃથ્વી કેટલી લાંબી પહોળી, કેટલા પાછળા નરકના તારું તેઓ જવું છે. તમે ચૌદા લોકના થોડું નહીં જાણો તો મુક્ષ દવા છે. કાઢવાનો છે વિષય કશાય, પરંતુ મુક્તિ વાત જાણતા નથી ને, જવા છે. અને એને બધું જાણતો હોય ચૌદ લાખ લોકનું પડે પરનું ને કણે કણનું, તો પણ વિષય કશાય નહીં થાય તો નહીં થાય. વિજ્ઞાની પહેલો જો બોધ કરે છે તેનો વિષય ટાળો. જાઓ એટલે પ્રેરણા કે પૃથ્વી આટલી લાંબી છે, આટલી પોણી છે, આટલા ગ્રહ છે, એમ તારે શું કરવા છે? ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. તો પછી સિદ્ધાંતનું પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઊંધી દેખશે. આ પ્રકાર વિચાર ગોતે વિપરીત છે. મોક્ષ તો છે એની વાત કરે, સિંચલા કેટલી લાંબી છે મન તો કઈ જગા મળશે જાણે તો બધું છે. જવાને માટે તાર વિશે કશા મૂકવા પડશે એ પેલું કઈ ને તો ગાડા પેલી હમ બોલી કેમ કે સિદ્ધાંત બોધ નો જન્મ ઉપદેશ બોધ થી થાય છે. જેને વૈરાગ ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી એને બુદ્ધિ નું ઉપચાર પણ વર્ત્યા તો બુદ્ધિ તેને આવડી. પેલું શું કરો? વિષય કશા ટાળો. પછી તો એની વાળે અસર થશે જ, પણ લાયકાત જ નથી કશું થાય. અને બહારના ટીલા ટપકાય નહીં, અંદરથી વિષય ભાવ જવા દે. બહારથી કાળે તોય નહીં, બહારથી કાળે દેખાય, અંદર રહી ગયું હોય પાછું શું કરે? ડબ્બાઓ થઈ ગયો તોય નહીં જાય. અને બાવો નહીં થયો હોય ને વિશે કશા જશે તો લુગડો નહીં પહેરવો પડે. લે લુગડો તાર પહેરવો પડશે પણ ભલે બાવો થયો પણ, અરે ભલે તને પ્રેમ જ્ઞાન થયું પણ બાવા થવાની તો નહીં, પણ થવાય તો સારું. કારણ કે સારો સંગ છે ત્યાં, સત્સંગ મળે આપણા જેવા બધા મળે સારા સત્સંગીઓ. વ્યવહારમાં તો બધી વ્યવહારની જ વાતો, નવરો જ નહીં, બૈરો છોકરો સગો ને વાલો ને ઉભા સાધુ થાય ને શાંતિ છે. આજુબાજુ સત્સંગ છે પણ છતાંય એમ માનતો હોય કે સાધુ પણ લુગડું નથી માટે ન થયું એકાંત કાઢવાના છે વિષય કશાય, લુગડું ક્યાં આડું આવ્યું? પણ કેટલાક ને સાધુ પણ લીધા સિવાય મુક્ત થયો કે જ્ઞાન થયું છે તો વાત ક્યાં રહી? તમારા આત્માને સુધારો. બહારના બધા ગમે તેટલો કરશો ને તો આત્માને માટે નહીં થાય. વ સાધન બાર અનંત કયો ઢગલા કર્યા તો કાઢવાનું થશે. પેલો વિષય કશાય કાઢવું, તલેનો પેલો કપડો પહેરવું પછી બીજી કપડા નીકળે. ઓકે એ તો મને ભરી રહે
પહેલો એને કાળો. જેને વૈરાગ્ય સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનો ઉપયોગ પણ વર્ત્યા કરે છે, વિષયો છે એની બુદ્ધિ બગડેલી છે. એ બગડેલી બુદ્ધિમાં સિદ્ધાંત બોધ અસર કેમ કરે? ડોળેલા પાણીમાં મોડું ના દેખાય, અને જ્યાં સુધી બુદ્ધિનો વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંત વિચારવું પણ વિપર્યાસપણે થવું સંભવ છે. કટાયેલા વાસણમાં કોઈ ચીજ નાખો તો એ કટાઈ જાય, એ વાસણ ચોખ્ખું કરો. કેમ કે ચક્ષુને વિશે જેટલી જોખમ છે તેટલો ઝોંખો પદાર્થ દેખે છે. આંખ ઉપરથી પડર કાઢી નાખો, પડર નીકળ્યા પછી તને સાચું દેખાશે. અને જો અત્યંત બળવાન પડર હોય તો તેને સમૂહ પદાર્થ દેખાતો નથી, પડે તો દેખાય જ નહીં. જેમ જેમ પડ ઉગડે તેમ દેખાય. શું કાઢવાનું છે? આ પડર કાઢવાનો છે. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા જીવો પરમાત્મા છે, ઉપર આવરણ છે. જો આત્મા ઉપર આવરણ છે કાઢી નાખો, તે જ્ઞાની છે પણ દેખાતું કેમ નથી? પડર છે, વાંખ્યો છે, પડર છે, નથી દેખાતું. નહીં તો કોઈ કાળે જ્ઞાન થાય જ નહીં. જ્ઞાન તો અંદર પડેલું છે, પડર કાળ દેખાય. સૂર્ય તો છે, ઉપર વાદળ નથી દેખાતો. શું કાઢવાનું છે? વિષય કશાય આ પડર છે, કરો મલિન કરો. તાર શું કરે છે? પડર કાઢવાના બદલે બીજું કરે. સીધે મને કોઈ કુવામાં પાણી સુકાઈ ગયું, માટીનો મોટરનો ઠીકરો ભાગીને પેલી સરમાં બેસી ગયું એટલે પાણી બંધ થઈ ગયું. તે કુવા પૂર્ણ કરવા પણ કરવું પડે. બાજુના કુવાનું પાણી એમાં ભરતો ના થાય ખરું, પણ તે પોરા પડે, પાછું સુકાઈ જાય, દોડાય, છલકાઈ જાય. પણ એ પાણી એનું નહીં, અંદરથી સર ખોલી હોય એની પાણી. એ પાણી ગંધાય નહીં, પોરા પડે નહીં, છલકાય નહીં, અને ઓછું ના થાય. પાણી જેટલું કર એટલે એને લેવલે લેવલે રહે. કેમ? એનું પડર કાઢ્યું છે. આપણે કચરો કાઢવાને બદલે પુસ્તકો વાંચવા માંડીએ છીએ. કચરો કાઢીને પાણી નીકળશે, નહીં તો તું ઉપરથી ગમે તેટલા પાણી નાખો પણ કુવા પાણી નહીં થાય. શું કાઢવાનું છે? કચરો. વિષય કાય થયો, કચરો કાઢી નાખો બસ. એની મેરે દુઃખશે પાણી. સરીએ બોધ પ્રવાહની જી એ મેરા ધૃત થડકો. આખી દુનિયાનું જ્ઞાન મેળવો આત્મા તે નથી. અને જો વિષય કશાય કાઢ્યા એ જ્ઞાન આત્મા અર્થે થશે. પછી જ્યાં સુધી વિષય કશાય છે ત્યાં સુધી
એ જ્ઞાન આત્માનો ઉપયોગી નથી, પલટાઈ જાય. કેટલું બધા અનાધિકાર થયેલી પથે જ્ઞાન છે, ક્યાંય રખડ્યું, કેટલું જ્ઞાન ભેગું કર્યું પણ આત્માર્થે ના થયું. એ જ્ઞાન જ્ઞાની પુરુષ મળે, સાચો માર્ગ બતાવે, ફરી જાય બસ. જ્ઞાન તો અનાદિથી થાય જીવને, પણ બધું વિપરીત છે. વિપરીત ને સવડું કરી નાખ્યું કોણે? સમકીતી. જે જ્ઞાન અનાધિકાર થી ભવ પ્રમાણરૂપ હતું, તે જ્ઞાન ને સમય માત્ર માં ભવ નિવૃત્તિ રૂપ કર્યું એવા નમસ્કાર. કારણ કે લખવામાં તે વપરાયું, આ છૂટવા વપરાયું, આ મહિમા છે. એ સંકેત ક્યારે થશે? વિષય કશાળ મૂકો. અને પહેલું તો શ્રદ્ધા કરો, જ્ઞાની કે છે સાચો. અને બોધ વિતરાગતા ચારિત્ર મોની દર્શન મોન એ બે છે. પહેલી દર્શન મોની એ કાઢો, જ્ઞાન ના કેવા થયા તું નક્કી જ કરો. હું આત્મા છું, હું શરીર નહી. પછી પાછો આધાર જોઈશે, પહેલું આટલું કરજો, આત્મા છું. આત્મા છે નિર્ણય નથી. અને બીજા તમે બાહ્ય ચારિત્રો કરો ને ચોર છોકરો જ નથી તો બાપ બધું કોનું નામ લખાવશો? આત્મા જ નથી તો પછી કોને માટે ઉપવાસ કર્યા? આત્મા જ કરના નહીં, તારા શરીર તો છે, તારે શેને માટે ઉપવાસ કર્યા? તો આવડું પડ્યું તારે, શરીર તો કોક નખતું શરીર હોવ તો. એને દ્રઢ શ્રદ્ધા પેલી જ્ઞાન ના કેવાથી થઈ જોઈએ. અને પછી જે કઈ વ્રત તપ કરે તે બધા ખપમાં, પેલો એકડો કરો પછી મીણો કરો તોય ખબર, લીટા કરો તો ઉભો રોક હવા થાય, રાડી રોક ઉમાનો થાય. પણ એકડો જ નથી તેમ. અને એ શ્રદ્ધા જ્ઞાની પુષ્ટિ પાસેથી થાય, સાચા જ્ઞાની પુષ્ટિ પાસેથી થાય. આ તો શું કરે છે? બહારનું જ્ઞાન ભેગું કરે છે આત્મા સિવાયનું. જેને માટે આ બધું જ્ઞાન જ્ઞાનીએ કહ્યું છે તે તો બીજે વાપર્યું, ચૌદ પૂરો ભણ્યો, કોરો આત્માના જ્ઞાન તર્ક ભણ્યો હતો. હીરો ભોગે થઈ આવ્યો, પેલા આપણે ના આવ્યો, કોમ તો કર્યું નહીં. એક જ વાત, બીજું બધું પછી પછી કરજો. દ્રઢ શ્રદ્ધા જ્ઞાન કે હું આત્મા છું અને તું કરે પછી કરવું પડશે. ક્રોધાની ભાવ ટાળવા પડશે, ક્રોધાની ભાવ ટળ્યા એના તર્ક મોહની ગઈ, અને શ્રદ્ધા છે એટલે દર્શન મોહની ગઈ. પેલી દર્શન મોહની ટાળ, તાર પછી ચારિત્ર મોહની થાય. આને તો દર્શન મોહની કાઢવી નથી, તર્કમણ કરે તો બારોબાર પુસ્તકો વાંચવા છે. તત્વજ્ઞાનના પુસ્તકો વાંચીને મોટા પ્રોફેસર થાય છે, શા માટે? પગાર માટે. તત્વજ્ઞાન પ્રોફેસરો હોય છે એને શું ખપનો? ખપનો પૈસા પગાર મળ્યો ને. જે તત્વજ્ઞાન થી પરમાત્મા થવાય એનો ઉપદેશ પૈસામાં રમ્યો, હવે શું જ્ઞાન કહેવાય?
એક જ વાત કે જ્યાં સુધી આત્મા છે નક્કી નહીં થાય, શ્રદ્ધા નહીં થાય, ત્યાં સુધી બધું નકામું છે. ચાર પણ નીપણું નક્કી ન થઈને જોતું શરીર છું, શરીર હાથ પ્યા કરે છે, અને જ્ઞાન પણ પુસ્તકોમાં નહીં, વિષય કશા જશે, અને આપણને તો જ્ઞાન આપવાનું છે, કયો પછી જવાનું? જેને વૈરાગ્ય સંબંધી ઉપદેશ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસ પણ વર્ત્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી ચિંતન વિચારવું પણ વિપર્યાસ પણ થાય છે, ચિંતન વિચાર બહુ થાય. કેમ કે ચક્ષુને વિશે જેટલી જોખમ છે તેટલો જોખો પદાર્થ તે દેખે છે, અને જો અત્યંત બળવાન પડર હોય તો તેને સંભો પદાર્થ દેખાતો નથી. તેમ જેને ચક્ષુનું યથાર્થ સંપૂર્ણ તે છે તે પદાર્થને પણ યથાર્થ દેખે છે. તેમ જે જીવના વિશે ગાઢ વિપ્રાત બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે જ નહીં. બુદ્ધિ આવડી છે જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંત અવગાન થાય, એની જે મતિ અવળી છે તે જાય તો સિદ્ધાંત અસર થાય. અને જેને તે વિપર્યાસ બુદ્ધિ વિશેષ પણ ક્ષીણ કરી છે એવા જીવને વિશેષ પણ સિદ્ધાંતનો અવગાન થાય. કોણ લડે છે? ઊંધી બુદ્ધિ વિપર્યાસ ગૃહ કુટુંબ પરિગ્રાહીને ભાવને વિશે જે અમમતા છે તેની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં પ્રસંગમાં રાગ દ્વેષ કસાય છે તે વિપર્યાસ બુદ્ધિ કોને કહી? ગ્રહ કુટુંબ પરિગ્રહ ભાવને આવતા મારું ઘર, મારા પૈસા, મારા સગા, મારું શરીર, આમાં જે ચિત્ત છે તે વિપર્યાસ બુદ્ધિ છે. પણ મેં પોતાનું માન્યું, પોતે પોતાને ભૂલી ગયો, બુદ્ધિ ઊંધી છે. તમે શરીરને આત્મા છો, હું આત્મા છું એ મનાયે સવળી બુદ્ધિ, હું શરીર મનાયે ઊંધી બુદ્ધિ. ગ્રહ કુટુંબ પરિગ્રહીને વિશે જે અમતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે, મળે તો રાજી થાય, જાય તો રડે, કારણ એને પર વસ્તુને પોતાની માની છે. એમું ચિત્ત તેમ જ છે, આત્મા વિચાર કરી શકે જ નહીં, કારણ કે આત્મા જ નથી. હું દેહ છું એવું છે એટલે આ બધું વળી ગયું છે. આત્મા જણ કશું નથી, બસ મારે શું લાગે વળગે, મારી નાચને નહીં, મારું નહીં, મારે તેમ નાય હગઈ નથી. તે જ વિપર્યાસ બુદ્ધિ છે ને અમતા મમતા કશા જ્યાં વૈરાગ્યમ ઉદ્ભવ છે તેમાં પડે છે. પછી વિષય કશા ઘટતા જાય એમ એને આત્મજ્ઞાન થતું જાય. અંદર પડર જેમ ખુલે એમ થતું જાય જ્ઞાન. કયું પડર છે? અમતા મમતા, મારું ગન, મારા પૈસા, કશા જ્યાં વૈરાગ ઉપશમ ઉદ્વત્ત મન પણ છે. અનુગ્રહ નાથ પગમાં યોગ થાય છે
એમ કરતા કરતા મંદ પડ્યા પછી નાશ પણ થઈ જાય. ગુરુ કુટુંબાની ભાવના વિશે અનાસક્ત બુદ્ધિ થઈ તે વૈરાગ. વૈરાગ એટલે અનાસક્ત બુદ્ધિ. જગતના કોઈ પદાર્થ પ્રત્યે તેના આસક્તિ નહીં. બધા તો આપણો ઘર કુટુંબ પણ છે, મારું માન્યું એટલે બધે નહીં. અનાસક્ત બુદ્ધિ તે વૈરાગ છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે જે ઉત્પન્ન થવું એવો જે કશાક તે મન થતું ઉપશમ છે. પર પદાર્થો પ્રત્યે જે પ્રેમ છે મોહ છે તે કાઢવાનો છે. અને ક્રોધાની ભાવ નાશ કરવા અથવા દબાવી દેવા તે ઉપશમ છે. એટલે બે વાત છે, વૈરાગ ને ઉપશમ બે લાવો. વૈરાગ એટલે આ પદાર્થ મારો નહીં, એમાં પ્રીતિ નહીં. અને પદાર્થ મળે કે જાય ક્રોધાદી નહીં. એટલે બે ગુણ વિપ્યાસ બુદ્ધિને પર્યંતર કરી સદબુદ્ધિ કરે છે. આ વિપ્યાસ બુદ્ધિને ફેરી નાખે છે. કોણ? બે ગુણ વૈરાગ નો ઉપશમ. વૈરાગ નો ઉપશમ આવે આજની બુદ્ધિ સવળી થઈ જાય. એટલે સવળી થઈ જાય ત્યારે જ આત્મા વિશે સમજી શકે. એટલે એ બે ગુણ વિપ્યાસ બુદ્ધિને પર્યાંતર કરી સદબુદ્ધિ કરે છે. ને તે સદબુદ્ધિ જીવા જીવાની પદાર્થની વ્યવસ્થા જેથી જમાય એવા સિદ્ધાંત વિચારણા કરવા થાય છે. સદબુદ્ધિ થવી જોઈએ. આત્મા સંબંધી વિચારણા ક્યારે થઈ શકે? વિષય કશા ટળે ત્યારે, નહીં તો તેને એ ગમે નહીં. આમાં તો મોત છે બસ. આમાંથી કઈક ઊંચો આવે બાર જુઓ છે બસ. મારું માની લીધું છે અને અવગુણ ને ગુણ માન્યા છે. તો જેને ગુણ માન્યા છે જીતે જાય. એ બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાંતર કરી સદબુદ્ધિ થાય. બે ગુણ ઉપશમ ને વૈરાગ. અને તે સદબુદ્ધિ જીવા જીવા પદાર્થની વ્યવસ્થા જે જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરાયું છે ત્યારે બુદ્ધિ સવળી થાય. ત્યારે આત્મા વિશે એ વિચારી શકે. કેમ કે ચક્ષુને પડરાદી અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, જેનું પડર નીકળે જેવું હોય તેવું દેખાય. આખે પણ ના દેખાય, ઓછું પણ ઓછું દેખાય, આંબો પણ ના દેખાય. કાઢવાનો છે પડર. કયા પડર? અમતા ને મમતા મારું. અંતાદી પટળનું મનપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ આત્મભાવ વિચાર ચક્ષુ દેખાય છે. જો વૈરાગ ને ઉપશમ બળવાન છે તેમ વિવેક બળવાન પણ હોય છે. જેટલો વૈરાગ બળવાન, જેટલો ઉપશમ બળવાન, વિવેક પડવા. વિવેક એટલે સારા સારો નિર્ણય કરી શકે એ બુદ્ધિ. મારે શું કરવું શું ન કરવું, શું ખાવું ને શું ખાવું, શું બોલું શું ને બોલવું, ખાસ બે કયો એ રાતમાં સુધા છે આ વિવેક. તે કોને આ વિવેક થાય? વૈરાગ ઉપશમ હોય તેને. ક્રોધી ધમધમતો હોય, વિષયમાં લીન હોય એના પર વિચાર ક્યાંથી આવે? વૈરાગ ઉપશમ બળવાન ન હોય
તેઓ વિવેક પરવાર હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં, સદાત્મા સ્વરૂપ છે એવું કેવું જ્ઞાન તે પણ પ્રથમ મૌનિકર્મના ક્ષણ તરીકે પ્રગટ થાય. સદાત્મ સ્વરૂપ છે, આપણે જ છીએ પરમાત્મા, આપણે જ છીએ કેવું જ્ઞાન, આપણે જ છીએ. પણ ક્યારે પ્રગટે? મોહનીના કર્મના ક્ષણાંતરે, મોહની અને નાશ થાય ત્યારે. કરવાનું શું છે? મોહની મોહ કરવાનું, બે મોહની, એક ચારિત્ર મોહની અને બીજી દર્શન મોહની. દર્શન મોહનીમાં શું છે? પરને પોતાનું માન્યું છે અને હું આત્મધનું ભાન જ નથી, શરીરને પોતાનું માની બેઠો છું. ચારિત્ર મોહનીમાં પછી વિષય કશાને કાઢવા માંડે છે. સદાત્મ સ્વરૂપ છે એવું કેવું જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે, તે સિદ્ધાંત બહુ સ્પષ્ટ સમજી શકાશે. કેવું જ્ઞાન થશે? સમજાશે. તે ક્યારે થશે? મોહનીકર્મ થશે ત્યારે. પુસ્તકો વાંચે નહીં, મોહની તો રાખવી છે, પુસ્તકો વાંચો જ્ઞાન સિદ્ધાય. કેવા ચાલે? દાપણ દોડવા ચાલે? અથવા તો પ્રભુ કે પગાર મળે એને જ કશું નહીં. વળી જ્ઞાની પુરુષોને વિશેષ શિખામણ વૈરાગ્યમ પ્રતિબોધી જોવામાં આવે છે. જ્ઞાની શું કે છે? તમે વૈરાગ્ય શબ્દો મોટો ઘણા ભાગના પુસ્તકો ઉપદેશ માટે છે, વૈરાગ માટે છે. જ્ઞાની પહેલો ઉપદેશ વૈરાગની જ વાત કરે છે, પછી ચિંતાની વાત. મેળ કેટલો લાંબો ટૂંકો અને મોક્ષ કયો છે, સિંચિતા કેવી છે, પછી નહીં જાણ તોય ચાલશે. પણ તારામાં લાયકાત નહીં હોય તોથી નહીં બને. લાયકાત મેળવો, પાત્ર વગર શું કરે? જીનના અગમ પર દ્રષ્ટિ મૂકવાથી એવા વિશેષ પ્રકટ જણાઈ શકશે. સિદ્ધાંત બોધ એટલે જીવા જીવ પદાર્થનું વિશેષપણે કથન. આ બધા પદાર્થોનું વિશેષ એનો વર્ણન. પણ તને જ્યાં સુધી તારી વિકલ્પ નહીં મટી, વિષય કશા રમ્યો છું ત્યાં તે અસર નહીં થાય. કદાચ સૌથી બોલે તો શું અર્થ? પાછા તે પાછા સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન. આગમમાં જેટલું કર્યું છે તે કરતા વિશેષપણે વિશેષપણે વૈરાગ અને ઉપશમને કથન કર્યા છે. આ બધા પદાર્થોનું વર્ણન સિદ્ધાંત જ્ઞાન એના કરતા ઉપદેશનું વધારે. તમે ક્રોધાદી મૂકો, અવગુણો મૂકો, વિષયો મૂકો, એ જ વાત છે. જ્ઞાનીઓને આપણને સિદ્ધાંત બોધ શીખવો ને તેમ શીખાશે આપશે. પહેલા તમે તૈયાર થાવ સિદ્ધાંત બોધ જીવે એવી તમે લાયકાત લેવું. તે ક્યારે મળશે? મોહની થશે ત્યારે, વિષય કષ્ટ ચડશે ત્યારે. આ તો વિષય કશાયો છે, જ્ઞાન થાય બને તેવું નથી. વિષય કશા ટળે એમનું જ્ઞાન.
કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચાર નિર્મળતા છે જે થશે, ક્રોધાદિ કશાયો થશે ત્યારે વિચાર નિર્મળ થશે, નિર્મળ વિચાર થશે ત્યારે એને સમજાશે. ડોળાયનો એ મનુષ્ય દેખાય, આખી ઉપર છેર છે મનુષ્ય દેખાય, કચરો કાઢો, કચરો નથી કાઢવો હનુમાન સ્વામી તે નહીં બને. અને વિચાર નિર્ભરતા સિદ્ધાંત કથને સમજે છે, ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સ્થિતિ થશે. અને તેમ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. તો તમે તમારા વિષય કશા મૂકો, વિષય મૂકો, અવગુણ મૂકો અને આત્મા છે નક્કી કરો, માનથી બાંધો નહીં કરું, બસ ખાલી ખાલી જાણવું છે, જાણતા જ ખપતું છું, નહીં જાણું તોય ચાલશે, તારું સારી તો ઉતરું છે, શ્રદ્ધા બળવાનો છે જવાનો, આ તો શ્રદ્ધા નથી, સારી પગ મોડે બોલવું છે. જો હોય પૂર્વ ભણે પૂર્વ ભણેલ ન પણ જીવને જાણો નહીં તો તું અજ્ઞાન બન્યો. પૂર્વમાં બધી વાત બધી કરી છે પણ અંદરથી કશાય ભાવ ના થાય તો નથી કરવાનો, મોડે બધું બોલે ભગવાન જાણતે આ મોડે બોલે પાર્થિયો, અને તો ઉતર્યું નહીં પારકા માટે થયું કદાચ. ચૌદ પૂર્ણનું જ્ઞાન પણ દેશે હું કહ્યું સાથે જાણવા જેવું બધા જાણે, બીજું જાણ નકામું એની જરૂર હતી, મેળું કેટલો લાંબો બોળો તાર જરૂર ન છે. કૃપાદેવ કોન્ટ્રાક્ટ વધારે કે કૃપાદેવ જતા હતા કોઈ પણ કેટલા જીવશે કરતા તમારવા હતા. મોક્ષ માટે જે જરૂર નથી એને તારે શું જાણવાની જરૂર, ન જાણું તો ચાલશે અને જાણશો તો કચરો કાઢવો પડશે, ન કરવું બી બુજ કર એ વાત છે. આ તો પુરુષાર્થ કરવો નથી, આત્માર્થે જાણવું છે. જમણો તોય તમારે ખપતું નથી, પુરુષાર્થ કરો. અમદાવાદ નો તો જાણ્યો પણ ટિકિટ લેવીને ગાડી બેહવું નથી, જવાય જમણીએ છીએ ને. શ્રદ્ધા જ્ઞાન રહ્યા છે તો પણ જો નહીં જાય પમાયો રે વંદ્ય તરુ ઉપમ બળ પામે સેમ ઢાંટો ના આવ્યો રે. શ્રદ્ધા આ તો ઊંચી વાચાની વાત કરી, શ્રદ્ધા એ હોય ને દર્શન એ હોય પણ પાછો કરતો નહીં તો નહીં પહોંચવાનો, પગલા તો મળતો નથી. એ બે વાત છે, શ્રદ્ધા જ્ઞાન ને થાય દત્તન ની જરૂર છે, જ્ઞાન દત્તન ને થાય. જો જીવના આરંપરિક નો પરિવર્તન વિશે રહેતો હોય તો વૈરાગ્ય ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. વૈરાગ ઉપશમ તે જતા રહે, ધંધા પડ્યો ને વૈરાગ્ય જતો રહે, એ મોટી મીરો ચાલે. યમન મગજ થાય તો વૈરાગ માં આવે, મોટો બહુ મોટો કોન્ટ્રાક્ટ છે, કઈ રોજ કરોડો નું ઉત્તર પાછળ થાય છે. હવે એનું જીત કેમો રે કમો રે, જો બહુ પરિગમાં પડ્યો ને વૈરાગ ઉતર જતા રે. કેમ કે આરંપરિક રહીએ અવિરાગ ને અનુસંધાન મૂળ છે. આરંભ પરિગ્રહ શું થાય, વૈરાગ્ય જતો રે ઉપશમ જતો રે,
કારણ કે એવો કોઈ જેમાં લીન થઈ ગયો ઉપર વસ્તુમાં, રાત દાડો એના મિલો કારખામાં ચિત હોય શું છે વિચારે તો પેલા છે. એટલે આ જીવને આપવિત કરવું હોય તો જેમ બને તેમ આરંપરિક ગ્રહને ઓછા કરવા પત્ર ન પહોંચે.